અમરેલીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી અસંખ્ય ચૂંટણી કાર્ડ કચરા પેટીમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર અમરેલી શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કચરા પેટીમાંથી જથ્થાબંધ ચૂંટણી કાર્ડ મળી આવ્યા હતા. આ બાબતની જાણ તંત્રને કરાતા સ્થાનિક તંત્ર તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને કચરા પેટીમાંથી તમામ ચૂંટણી કાર્ડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ બાબતે અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે જે તે સમયે કોન્ટ્રાક્ટરને ચૂંટણી કાર્ડ કઢાવીની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ પ્રિન્ટ ખરાબ હોય તે આ કાર્ડ છે, પરંતુ નિયમ મુજબ આ કાર્ડ જાહેર સ્થળ પર ફેંકવા તે ગંભીર બાબત છે, જેથી એજન્સીને પણ નોટિસ આપવામાં આવશે તેમ ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું. 3 વાગે મીડિયાના મિત્રો દ્વારા મને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અમરેલીને માહિતી મળતા અમરેલીની અંદર હાઉસિંગ રોડ તાલુકા પોલીસ સ્ટેશનવાળો જે વિસ્તાર છે ત્યાં કચરાપેટી પાસે બિનવારસી હાલતમાં બગડી ગયેલા પીવીસી કાર્ડ મળેલા છે એવી ટેલિફોનિક માહિતી મળતા અમારા મામલતદારશ્રી અમરેલી શહેર સ્થળ ઉપર તપાસ કરી અને આશરે 125 જેવા બગડી ગયેલા પીવીસી કાર્ડ કલેક્ટ કરી આવ્યા છે. આ પીવીસી કાર્ડ જે છે એની અમે અહીંયા ખાતરી કરી તો ખાતરી કરતાં એવું માલુમ પડેલ છે કે જ્યારે પ્રાઇવેટ એજન્સી ચૂંટણી કાર્ડ કાઢે છે મતદાર પાસે 30 રૂપિયા ફી લઈ અને કાઢવા દરમિયાન એનાથી જે ખરાબ થાય છે પ્રિન્ટિંગથી ખરાબ થાય છે અથવા કોઈ પણ ટેકનિકલ મેથડથી ખરાબ થાય છે એ ખરાબ થઈ ગયેલો જથ્થો આ કાર્ડનો છે. આ આદર્શ પદ્ધતિ એ છે કે આ જથ્થો એને એક જગ્યાએ ભેગો કરી અને એને ઓફિશિયલી ક્રશ કરી અને નાશ કરવાનો હોય છે સરકારી કર્મચારીની હાજરીમાં. એની જગ્યાએ આ સીએચસી નામની જે કંપની છે એને બિનવારસી હાલતમાં કચરાપેટીમાં છોડી આપ્યા હતા. હવે આ બાબતે અમને ધ્યાનમાં આવતા અમે સંબંધિત જે સીએચસીના જિલ્લા કક્ષાના અમારા જે મેનેજર છે અભયસિંહ મોડિયા એને રૂબરૂ બોલાવી અને આ બાબતે ચૂંટણી પંચે જે કરાર કરેલા છે સીએચસી સાથે એને ધ્યાને લઈને અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.